www.lashmodifoodie.com. નમસ્કાર સ્ટુડિયો મિત્રો, મજામાં હું છું. આપનો દસ કમેટી ની મોરબી. આપણે છે ને આજે બનાવવાના છે પુલાવ. પુલાવ એનો ઘણા બધા નામ છે, બિરયાની છે, પુલાવ છે, વેજીટેબલ તવા પુલાવ. તવા ઉપર ગરમ કરી અને વેજીટેબલ ચાવલમાં બાફી અને ઉપરથી જે વઘાર પડીને બને, કે જે એકદમ ઇઝી અને સિમ્પલ છે, કે તમારે એમ લાગે કે કોઈ મહેમાન આવ્યા છે અને એક કલાકમાં તાત્કાલિક બનાવવું છે, તો આ વસ્તુની આજે રેસીપી બની જશે. કાં તો તમારા આપણા ઘરે વધેલા ભાત હોય એનો બનાવ, તો એ 50% તો બની જ જશે. હા રાઈટ, બરાબર. હવે આપણે શું શું જોઈએ સંજયભાઈ? આમાં કઈ કઈ વસ્તુ આવશે? કઈ દો. ચાવલ એટલે ચોખા છે. ઈ ભાત આપણે આજે કયા લેવામાં આવે? અત્યારે અમે દાવત ગોલ્ડ વાપરી છે. દાવત ગોલ્ડ એ મોટા મોટા સારા આવે. ના, સારા આવે છે. પછી સિમલા મરચા છે, પછી ગાજર છે, ગાજર છે, પછી વટાણા છે. આ બધું બાફી લેવાનું? આ બાફી ભાત ની સાથે જ. બટેટા, પછી બટેટા છે, પછી ફણસી છે, ફણસી પણ. હા, કાજુ અને કિસમિશ, દ્રાક્ષ. હવે આ વસ્તુને પાણીમાં પહેલાં બટેકા નાખી દેવાના અને બાફી નાખવાના, પછી આની ઉપર બિરયાની મસાલો નાખીને તડકોમાં જ દેવાનો. તૈયાર. બીજા મસાલામાં આપણે બસ હવે લીલા મસાલામાં બસ આદુ લસણ ને મરચા. હા, સંજયભાઈ આપણે મસાલામાં કયું? આપણે મસાલાની અંદર, આની અંદર બિરયાની પુલાવ મસાલા જે અમે અત્યારે આ વાપરી રહ્યા છીએ, તમે કોઈ પણ વાપરી શકો છો. આપણે બાદશાહ બિરયાની પુલાવ મસાલા. ના બસ, કંપની બધી સ્ટાન્ડર્ડ જ હોય છે, પણ સવે સૌની ચોઈસ પ્રમાણે હોય છે. હા, આપણે આમાં લીલો લસણ. હા, લીલો વઘાર, લસણ, આદુ, તીખી મરચી અને મરચા. તીખી મરચી અને મરચા. આપણે મરચું, મરચા, પછી હળદર, હળદર, પછી હિંગ. જે બિરયાની જે બને, શાહી બિરયાની, એ બધું ઘી માં બને, એની ગ્રેવી એક આખાથી અલગ બને. હા, આપણે થોડાક લાઈટ વટાણા, ધીમો કદાચ લાગી, લસણ ની કટકી, લસણ ની કટકી, આનો ટેસ્ટ જ અલગ થઈ જશે. આ મરચો ધીમો કરી નાખજો, એની કડવાશ આવી જાય એટલે આનો સ્વાદ આવે. પછી આપણે વઘાર કર્યો, એ મસાલો જે વઘારમાં, આ સ્મેલ માટે બિરયાની મસાલો. હવે આજે વઘાર ને આપણે ઓલામાં નહીં નાખવાનો, વઘારમાં નહીં નાખવાનો, કડછો પડી જાય મસાલો, કડછો પડી જાય. જો યાદ રાખજો, એટલા માટે બધું ઝીણી ઝીણી બાબત કહું છું કે તમે આ બધું ધ્યાન રાખજો. રાજુ કોથમલ આ ઓલી ગ્રેવી કેતી? હા, એ ઓલામાં તપેલામાં આપણે અંદર નહીં કરવાની કે બહાર લઈને કરવાની? ના, ગ્રેવીનો વઘાર કરીને બહાર નાખી દેવાની ઉપરથી, એટલે આ દાણો છૂટો રહેશે. બરાબર, નગર ઓલામાં ગરમ થઈ જાય પછી ચોટી જાય ને? હા, ચોટી જાય. એવું કેવું જાણવા મળે? જોવો ખાલી આજે તમને બધી. પછી હવે આમાં બીજું કઈ કરવાનું? ના, કઈ નહીં, મીઠું એક નાખવાનું. તૈયાર? તૈયાર હો, બસ તૈયાર થવાની તૈયારીમાં. હવે સંજયભાઈ હવે આપણે શું કરવાનું? લીંબુનો રસ. લીંબુનો રસ
જારા થી હો ભાઈ બીજો કઈ સિક્રેટ નથી કઈ ના ના પણ બી તો રહી જાય ને એટલે અમારે તો ઘણા પછી કોલેજ માટે કેવું પડે ને બધા 100% સંજય ભાઈ હા તૈયાર આપણો બસ પુલાવ તૈયાર હો હા 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 એના સણગારી દેવાનો અને કોથમીર નાખી દે ને ના કોથમીર લીલું લસણ કાચું લીલું લસણ ના જોઈ લ્યો હાય હાય તો ચાલો હવે આપણે ટેસ્ટિંગ કરીએ હવે ઓકે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે આ પુલાવનો ટેસ્ટિંગ કરી રહ્યા છે હાય હાય ચાલો આપણા સબસ્ક્રાઇબર માટે ચાલો લાવો જોઈ લો હે હા લાવો તો જલ્દી હમ લાવો તો જે જલ્દી આજે ખબર પડી ઘણી બધી સિક્રેટ જે બધા સ્વાદ આવનાવો તમારે લેવા હોય ને તો એના માટે તમારે આવું કરવું પડશે પુલાવની અંદર ઉપર જ એમાં ગરમ મસાલો નાખો અને મસ્તીનો તમને એક એક વસ્તુનો જે ટેસ્ટ છે ને સાહેબ એ જ માણવાની મોજ છે ભગવાનને આપણે સ્વાદ ગ્રંથિ એવી આપી છે દરેક ટેસ્ટ તમે લઈ શકો ને પુલાવ એટલા માટે છે કે તમે એની મોજ લઈ શકો જેવી તો કોઈને પુલાવ ખાવો છે તો પુલાવ બિરયાની અંદર ગ્રેવી આવે તો તમે રાખ્યું ને એ ગ્રેવી છે એની અંદર આદુ લસણ ડુંગળી ટમેટા મગતરી ખસખસ અને દેશી ઘી એ નાખી દો એટલે તૈયાર અને એની ગ્રેવી કરીને બનાવો પુલાવમાં નાખો એટલે તમારી બિરયાની તૈયાર મારી ઓરિજિનલ મોજ આ છે પુલાવ આ બિરયાની છે અને આ ભાજી હું નાખી દઉં યાર જે ખાવાની મોજ છે ને મજા આવી ગઈ ભરાઈ નાખજો તમે આંગળા જાડતા બાકી મળશું મેડે ખેડે મળશું ગામ ઘી નહીં મળ્યા મેં ત્રણ તેડિયા ધરતી ધકી હરિયમ થશે જય માતા જય ભક્તિ જય મગરાયણ જય હવે આવતી વખતે તમારે કયો વિડીયો જોઈએ નીચે ગવર્મેન્ટ ઠોકી દીધો આજે એટલે આજે આપણે એને મસ્તીનો વિડીયો બનાવી જ નાખો છો આવી જાજો રવિવારે